आवो जने तानो प्रेम बीज नहीं मळे रे लो ओ माता नो प्रेम बीज नहीं मळे रे लो तमे शोधी जुओ ने आ संसार मा तमे शोधी जुओ ने त्रणे लोक मा आवो माता नो प्रेम बीज नहीं मळे रे लो आवो जनेता नो प्रेम बीज नहीं मळे रे लो बालक सीखे छे जारे बोलता रे लो बालक सीखे छे जारे बोलता रे लो पहली बार मुखे बोले माँ जो ये तो पहली बार मुखे बोले माँ जो माता नो प्रेम बीज नहीं मळे रे लो आवो जनेता नो प्रेम बीज नहीं मळे रे लो हे मां दिवस के रात नव देखता रे लो मातम दिवस के रात नव देखता रे लो जोता नहीं तड़को के टाठ जो मातम जोता नहीं तड़को के टाठ जो हे माता नो प्रेम बीज नहीं मळे रे लोल हे आवो जनेता नो प्रेम बीज नहीं मळे रे लोल तमे शोधी जुओ ने आ संसार मा तमे शोधी जुओ ने त्रणे लोक मा आवो माता नो प्रेम बीज नहीं मळे रे लोल आवो जनेता नो प्रेम बीज नहीं मळे रे लोल तो मानो प्रेम केवो छे साहेब हां तो एनु प्रमाण कवि बोटाद कर आपे छे हां आपणे कदाच भणવામાં આવી હોય કવિતા કારણ કે આપણે પરમાત્માને ઓળખવો હોય ને સાહેબ તો માં બાપને ઓળખવા પડે આ જીવનને સાર્થક કરવું હોય ને સાહેબ તો આપણા બે દેવને પહેલા ઓળખવા પડે જાણવા પડે કારણ કે આ જગતમાં જેટલા પણ અવતારી પુરુષો થયા છે રામ કૃષ્ણ જેવા મહાન પુરુષો થઈ ગયા અનેક સંત મહાપુરુષો થઈ ગયા એ બધાએ પોતાના જીવનમાં જે કાંઈ છે ને અધ્યાત્મની જે દુનિયામાં અધ્યાત્મના પંથે જે કાંઈ પ્રગતિ કરી છે તેમાં મૂળ છે એમણે મા બાપના ગુણ પહેલા ગાયા છે સંત પુનિત મહારાજ પોતે સંત હોવા છતાં પણ એને રચના લખી ભૂલો ભલે બીજું બધું પણ મા બાપને ભૂલશો નહીં બાપ હા કવિ દલપતરામ ની આ રચના કે જનની ની જોડ શકી નહીં જડે જગતગુરુ શંકરાચાર્ય એટલો મહાન પુરુષ થઈ ગયો બાપ હા સંન્યાસ લીધો સંસાર થી સંન્યાસ નો એવો નિયમ છે કે દુનિયા છોડી સંસાર ઘર બાર છોડ્યો પછી ફરીથી પાછો સંસારમાં હોવાય નહીં પિતાનો છાયડો હતો નહીં માએ ખુશી થી કીધું કે આ જગત નું કલ્યાણ નું કાર્ય છે દીકરા તારે જવું જોઈએ સંન્યાસ લઈને દીકરો ગયો પણ જેથી માની તબિયત બગડી ને સાહેબ માં જયારે મરણ પથારી
આ દીકરાને ખબર પહોંચી જગતગુરુ શંકરાચાર્ય ને કે માં હવે છેલ્લા શ્વાસે છે. ગુરુ પાસે આજ્ઞા લેવા ગયો, ગુરુએ આજ્ઞા ના પાડી દીધી, આજ્ઞા દેવાની સંસારમાં જવાય નહીં. પણ એમ કહેવાય ને, માથી મોટું કોઈ નહીં, ભલે હોય જળ ધરકે જગદીશ સૌ કોઈ ન માવે શીશ, માં જનની આગળ આલિયા. માથી મોટું કોઈ જગતમાં દેવ ભગવાન નથી, એ જગતગુરુ શંકરાચાર્યને ખબર હતી બાપ. કે આજે હું જગતગુરુ છું ને તો માં થકીશું. સાહેબ માં હોય ને તો મને તમને આ જગતમાં જન્મ મળ્યો, આપણી ઓળખાણ છે, હસ્તી છે ને, એ માં બાપ થકી છે બાપ. જગતગુરુ શંકરાચાર્ય ગુરુની આજ્ઞાનો અવગણના કરી અને માની સેવા માટે આવી ગયો હતો પાછો. કારણ કવિને ખબર, સદગુરુ શંકરાચાર્યને ખબર હતી, અને એ બધાય સંતો એ માના ગુણગાન એટલા માટે ગાયા. જગતમાં માં છે ને સાહેબ, એ જીવતો જાગતો અને બોલતો ભગવાન છે, અમૃતનું ઝાડ છે, પ્રેમ કરુણાનો સાગર છે. માને કેટલી બધી ઉપલબ્ધિ આપી સાહેબ આ ઉપાસ. અને કવિ લખે છે દલપતરામ, ઓ મીઠામ ધૂને મીઠા મે હું લાર લો, ઓ મીઠામ ધૂને મીઠા મે હું લાર લો, એથી મીઠી તે મોરી માત જો, ઓ એથી મીઠી તે મોરી માત જો, હે જનની ની જોડ શકી નહીં જડે રે લોલ, હે જનની ની જોડ શકી નહીં જડે રે. હે માં સરખો એ પ્રેમનો પ્રવાહ જો, પણ સરખો એ પ્રેમનો પ્રવાહ જો, હે જનની જોડ શકી નહીં જડે રે લોલ, હે જનની જોડ શકી નહીં જડે રે લોલ. પણ છેલ્લું પ્રમાણ આપે છે કે માં છે ને એ ઈશ્વર ડગલા, ઈશ્વર કરતા પણ ચાર ડગલા આગળ છે માનું સ્થાન. જેણે આ જગત બનાવ્યું, સૃષ્ટિનું સર્જન કરતા, મને તમને વિચાર આવે કે માનું સર્જન જેણે કર્યું હોય એ જ માં ઈશ્વરથી ચાર ડગલા આગળ કેવી રીતે હોઈ શકે છે? હા, તો એના માટેનું પ્રમાણ સંત કવિ આયલ આપે છે કે માથી મોટું કોઈ નહીં, ભલે હોય જળધર કે જગદીશ, સૌ કોઈ નમાવે શીશ માં જનની આગળ આલ્યા. કે માથી મોટું જળધર કે જગદીશ, ઈશ્વર પણ મોટો નથી, કારણ કે ભગવાને એ જગતમાં નવ અવતાર લીધા છે. પહેલો અવતાર માછલીમાંથી, બીજો અવતાર કાસબામાંથી, પણ એ બધા અવતારો કીટોકોમાંથી લીધા એટલે જગત એને પૂજતું નથી. પણ આજે મારી ને તમારે જીભે રામનું નામ લેવાય, કૃષ્ણનું નામ લેવાય, બુદ્ધનું નામ લેવાય, એ બધા અવતારો પરમાત્મા એ માને ખોળે રહીને લીધે છે. એટલે કહેવાનો મતલબ એમ કે આ જગતમાં ઈશ્વરે પણ આવું હોય ને સાહેબ, એમ કહેવાય એ વિરાટ સ્વરૂપમાં ન આવી શકે, એને માના ખોળે જન્મ લઈ બાળક થઈને આવવું પડે સાહેબ. એટલા માટે માને ઈશ્વર કરતા પણ ચાર ડગલા આગળ મૂકે છે. પણ સાહેબ કવિ લખે, પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લો, આખા જગથી જુદેરી માની નાત જો, આખા જગથી જુદેરી માની નાત જો, હે જનની જોડ શકી નહીં જડે રે લો, હે જનની જોડ શકી નહીં જડે રે લો. પણ હૈયું રે હે માળો માતુ દયાનો મીઠો દરિયો,
હવે અમી વર્ષે આખડીઓમાં વર્ષે હાડી હે લીજો કવિ કે દાન કે જાગ આખું તોલું મા તારી તોલે ના કોઈ આવે જો કવિ કે દાન કે જાગ આખું તોલું મા તારી તોલે ના કોઈ આવે જો મારી જન્મની દેનારી પ્રેમીલા માની યાદ બહુ આવે ઓ મારી જન્મની દેનારી પ્રેમીલા માની યાદ બહુ આવે મા તારી યાદ બહુ આવે મારા આંખે આહુડા પડાવે યાદ બહુ આવે મારા પાપણે પાણી લા પડાવે જો મારી જન્મની દેનારી પ્રેમીલા માની યાદ બહુ આવે ઓ મારી જન્મની દેનારી પ્રેમીલા માની યાદ બહુ આવે પણ માનવ સ્મરણાંજલિનો ભાવ ખાલી ટૂંકમાં રજૂ કરવો છે કારણ કે સમયને પણ આપણે ધ્યાનમાં લેવાનો છે એટલે આખી રચના કદાચ માને અર્પણ ન થાય એના માટે માફી ચાહું પણ સમયને પણ ધ્યાનમાં લઈ બીજી રચનાઓ પણ માને અર્પણ કરવી છે ત્યારે એ માની યાદ આ પરિવાર એટલા માટે કરે છે એ મારા હાથમાં જ સુખની રેખા હટી રે ગઈ હે માં હે મારા હાથમાં જ સુખની રેખા હટી રે ગઈ અમારી અંબાળ લેનારી મા તુજ ધીરે રે અમારી અંબાળ લેનારી મા તુજ ધીરે રે રી હમણા મનામણા સુરે થઈ ગયા કીધા વગર મા તમે દૂર રે થઈ મારી હમણા મનામણા સુરે થઈ ગયા કીધા વગર તમે દૂર રે થઈ ગયા કારણ એ મારી વાતનો વિહામો એમને ગયા વગર ગઈ કારણ કે દીકરો દીકરી જેવી પણ કાંઈક મૂંઝવણ સાહેબ માં અમે રજૂ કરી શકે કદાચ બાપને તો એક વાર કઈ વસ્તુ કેવી હોય માંગવી હોય તો દીકરો કે દીકરી બે વાર વિચાર કરે પણ કઈક વસ્તુની માંગણી કરવી હોય તો માં પાસે દીકરો કે દીકરી જાય કારણ કે માનો સ્વભાવ કોમળ છે માનો પ્રેમ એ દીકરા દીકરી જાણે છે પણ આજે એમ કહેવાય એ મારી વાતનો વિહામો એમને કયા વગર ગઈ મારી સંભાળ લેનારી મા તું જતી રે રે મે માની આજે આ પરિવાર એટલા માન એ નાના હતા તે દિલાડ લડાવતી મોઢામાં કોળીઓ દેતી નાના હતા તે દિલાડ લડાવતી મોઢામાં કોળીઓ દેતી નાના રસોડે બેસું ચાનકી ધરી દેતી ઓ નાના હતા તે દિલાડ લડાવતી મોઢામાં કોળીઓ દેતી નાના રસોડે જમવા બેસું ચાનકી ધરી દેતી કેવી માયાળુ મા જનની મોરી યાદ આવે પ્રેમીલામાં યાદ આવે મોરી મા તને કેમ ભૂલું મોરી મા યાદ આવે મોરી મા તને કેમ ભૂલું મોરી મા જન્મદાતા જનની મોરી યાદ આવે પ્રેમીલામાં જન્મદ
દાતા જનની મોરી યાદ આવે પ્રેમીલામાં પણ આજે છેલ્લી યાદ સ્વર્ગસ્થ હરિ બાપા પ્રેમીલામાંની યાદ કરે કારણ કે જગતમાં અગાઉ પણ મેં વાત કરી તે વેદોએ જેનું પ્રમાણ કર્યું છે માતૃદેવો ભવો પિતૃદેવો ભવો ઘરમાં કાશી ઘરમાં મથુરા ઘરમાં ગોકુળ ગામ ભાઈ મારે નથી જવું તીર્થધામ સવારની પોરમાં વેલા ઉઠીને માને કરીને પ્રણામ બીજા પ્રણામ પિતાને કરી અને પછી લઈએ હરિ કેરા જગતમાં જીવતા જાગતા બોલતા ભગવાન હોય તો આપણા ઘરમાં જ હોય જાય આપણી શ્રદ્ધા જે માં પાસે હોય અંબા માતા કાળકા માતા હા ચોસઠ જોગણીમાં ભવાની માં હા પૂર્ણ હા થાય કે જ્યાં સુધી આપણી ઉમરાવાળીમાં આપણાથી રાજી ના હોય હા અને પાછી એણે દુઃખી કરીને આપણે ડોગરાવાળે આવે રાજી કરું જાઉં 500 થી 5000ની ચૂંદડી તમે ભલે ઉઠાડું હા હું કોઈ દી આપણેથી કોઈ દી 50 રૂપિયા જો આપણે આવે ના ઉભાઈ ના હોય હા તે આપણી જે કંઈ ભક્તિ હોય શ્રદ્ધા હોય ભાવ હોજો એ ડોગરાવાળીમાં સ્વીકારતી નથી હા તું દીકરા પહેલાં તૂણીથી ઉમરાવાળી માએ રાજી કરી લે સાહેબ સવારની પોરમાં વહેલા ઉઠીને માને કરીએ પ્રણામ માએ પગે લાગવાથી કા જડે તે સંત મહાપુરુષો હા કે જગતમાં જીવતે જી સ્વર્ગના સુખ માની સેવા કરવાથી જડે હા બીજા પ્રણામ પિતાને કરીએ કે બાહ પગે લાગવાથી કા જડે તો જગતના ઝૂલે પણ તીર્થ હો જાય બધા તીર્થોમાં થીરુના ફળ એક પિતાએ પગે લાગવાથી જડે ઉલો સેલો રસ્તો સરળ રસ્તો આપણા સંત મહાપુરુષોએ હોય હોજો હા સવારની પોરમાં વેલા ઉઠીને માને કરીએ પ્રણામ બીજા પ્રણામ પિતાને કરીએ અને પછી લઈએ હરિ કેરા નામ ભગવાનએ નંબર ત્રીજો રાખ્યો પણ આપણે ક્રમ આપણાથી બદલાઈ ગયો ભગવાન પહેલા યાદ કરો ને માય બાપાથી આખી જિંદગી ત્યાંથી જીવું પણ આપણે હા ત્યાં અમે ફેરી નેરતા નથી સર એ આપણી કર્મની કઠણાઈ હોય સાચા સુખ મા બાપના ચરણોમાં હોજા હા એટલે મા બાપ પગે લાગવાથી આપણા જીવનમાં કા પ્રગતિ હોય આપણા જીવનમાં કા પરિવર્તન હોય છે આખોનો મતલબ એમ હોજો કે જે દીકરા દીકરીના માથે મા બાપના આશીર્વાદ જડે હા તે વિધિના આંકડા બદલાઈ જાય હકે ભાઈ આપણા ભાગ્યમાં જે વસ્તુ ના લખાયેલી હોય ને તે પાછી પરમાત્માએ લખવી પડે એટલા મા બાપના આશીર્વાદમાં તાકાત હોય કહેજે આજ પૂંજાણા આજ પૂંજાશે આજ પૂંજાણાએ કાલ પૂંજાશે પૃથ્વી પર બેઠા એક ભગવાન છે ઓ ભાઈઓ બેની મા બાપ થી મોટું આ દુનિયામાં કોઈ નથી માવતર થી મોટું આ દુનિયામાં કોઈ નથી મળે આશીષ જેને બેડો એનો પાર છે મળે આશીષ જેને બેડો એનો પાર છે ઘરમાં બેઠેલા આપણા ભગવાન છે ઓ વેદ પુરાણે આજ કીધું છે દાદા ગણેશ એને સિદ્ધ કર્યું છે વેદ પુરાણે તો આજ કીધું છે દાદા ગણેશ એને સિદ્ધ કર્યું છે ઓ ભાઈઓ બેની મા બાપ થી મોટું આ દુનિયામાં કોઈ નથી માવતર થી મોટું આ દુનિયામાં કોઈ નથી ભૂલો ભલે બીજું બધું પણ મા બાપને ભૂલશો નહીં અગણિત છે ઉપકાર એના એ કદી વિસરશો નહીં જે તે લડાવ્યા લાડ તમને કોણ સૌ પૂરા કર્યા પુરનાર ના ભાઈ કોડ પુરવા ભૂલશો
माँ बाप ने भूलशो नहीं, गणित से उपकार एना ये कदी विसरशो नहीं। हजे आगळ पण वात करी के आपणे पासे करोड़ो रुपया ढगलो होवे, पण जेदी आपणे पासे माय बाप ना आव्यो ने तेदी आपणे विचारवे के आवी संपत्ति पण ही धूळ।